ગુડ ઇવનિંગ રાજકોટ, કેમ છો મિત્રો? મજામાં ને? કહાની મેરી, કહાની આપકી, કહાની હમ સબકે અહેસાસો કી, સંગીત કે સુર ઓર ગુજરાત મિરર કે સંગ, ધરીધમ ઓફ લાઈફ. હું છું ગુંજન. આ છે તમારા માટે આજની સ્ટોરી. એક ખેડૂત જંગલમાં લાકડા કાપવા ગયો. ત્યાં એણે એક શિયાળ જોયું. તેના બે પગ નહોતા, પણ ખુશ હતું. એને જોઈને ખેડૂતને દયા આવી. એ વિચારવા લાગ્યો કે આ જંગલમાં જીવિત કેવી રીતના છે. પોતે ક્યાંય જઈને શિકાર પણ નથી કરી શકતું અને મોટા જાનવરોથી સુરક્ષિત બચીને કેવી રીતના રહેતું હશે. ત્યાં જ એક સિંહ દાંતોમાં શિકાર દબાવીને એના તરફ આવ્યો. બધા ભાગવા લાગ્યા. ખેડૂત પણ વૃક્ષ પર ચડી ગયો. એણે જોયું શિયાળનો શિકાર કરવાને બદલે પોતાના શિકારમાંથી કટકો એને આપીને સિંહ જતો રહ્યો. એના પાછા જવાથી ખેડૂત ઉતર્યો અને ઘરે આવી ગયો. બીજા દિવસે પણ એણે એ જ જોયું. આ જ બધું બન્યું. ખેડૂતે ઉપરવાળાને આ બદલ આભાર માન્યો. એણે વિચાર્યું, જેણે જન્મ આપ્યો છે એ ખોરાકની વ્યવસ્થા પણ ઉપરવાળો કરી જ આપે છે. આ બધું જોઈને એ એક જંગલમાં જતો રહ્યો અને આગળ જઈને બેસી ગયો. એણે વિચાર્યું, ઉપરવાળો મારા માટે પણ વ્યવસ્થા કરી દેશે. ઘણા દિવસ વીતવા પછી કોઈ ન આવ્યું. હવે એ કમજોર બની ગયો હતો. એણે હવે ઘરે પાછા ફરવા વિચાર્યું. ત્યાં જ એક મહાત્મા મળ્યા. એણે આને ભોજન કરાવ્યું અને એનો આભાર માન્યો. પછી શિયાળની વાત કરતા એ બોલ્યો, એના પર ભગવાનની દયા આવી હતી, મારા પર કેમ નહીં? મહાત્મા બોલ્યા, ભગવાનનો ઈશારો તું નથી સમજતો. તું એમ સમજને કે ભગવાન એ સિંહ જેવો મદદગાર તને બનતો જોવા માંગતા હશે, લાચાર શિયાળ જેવો નહીં. આપણા જીવનમાં પણ આવું બને. આપણે ઊંધું સમજીએ છીએ. દરેકમાં કંઈક વિશેષતા છે. વિચારવાનું આપણે છે કે આપણે સિંહ બનવું છે કે શિયાળ. તો આ હતી તમારા માટે આજની સ્ટોરી. આવતીકાલે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. જો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઈક કરો અમારા ગુજરાત મિરરના ફેસબુક પેજ પર, સબસ્ક્રાઈબ કરો અમારા યુટ્યુબ ચેનલને, અને આ સ્ટોરીને શેર કરવાનું ના ભૂલતા. ચોક્કસથી શેર કરજો.